મનુષ્યના સૌથી મંગલમય પ્રસંગમાંનો એક છે. બે યુવાન હૈયા એક થાય, બે આત્મા અવિભક્ત આત્મા બને, બે કુટુંબ વચ્ચે કડી જોડાય, સૃષ્ટિક્રમ ચાલુ રહે તે માટેનું સાયુજ્ય યોજાય. આ બહુ મોટી ઘટના છે. આ ઘટનાની મહત્તા જેટલી લગ્ન વિધિમાં પ્રગટે છે તેટલી જ લગ્ન ગીતોમાં પણ પ્રગટ થાય છે. હકીકતમાં તો લગ્ન વિધિ કરતાં પણ લગ્ન ગીતો અને લગ્ન નૃત્યો અતિ પ્રાચીન છે. અતિ પ્રાચીન લગ્ન ગીતો તો આપણી પાસે રહ્યા નથી, પરંતુ સદીઓ પહેલાં ગુજરાતની નારીએ જે લગ્ન ગીતો રચ્યા છે તે હજુ આપણી પાસે જળવાયા છે. આજે પણ જો કોઈ લગ્ન પ્રસંગે જવાનું થાય ત્યારે આ ગીતો લગ્નની ગંભીરતા સર્જતા જણાશે. આપણા ગુજરાતમાં લગ્નનું આમંત્રણ વેવાઈને મોરલા સાથે મોકલવામાં આવ્યું છે. Thank you.
લગ્ન પ્રસંગ નારી માટે ક્રાંતિકારી ઘટના છે. લગ્નને પરિણામે નારી એક ઘર કુટુંબ છોડીને બીજે જાય છે અને ત્યાં તેણે દૂધમાં સાકર ભળે તેવી ભળી જવાની વિરલ કામગીરી બજાવવાની હોય છે. એક માહોલનો ત્યાગ કરીને જુદા જ માહોલમાં જુદી જ ભૂમિકા ભજવવા દીકરી જતી હોય એ કેવો અદ્ભુત અનુભવ છે. આવા પ્રસંગે કેવી કેવી મિશ્ર લાગણીઓ હેલે ચડે. આ લગ્ન ગીતોમાં આપણા પ્રદેશની નારીઓની એષણાઓ, એના અરમાન, ભાવ અભાવ, અનુરાગ તિરસ્કારનું પ્રતિબિંબ ઝીલાયું છે.
આ લગ્ન ગીતોમાં અનેરી સર્જકતા અને કલ્પનાશીલતા છે, સાથે ભરપૂર લાલિત્ય અને વ્યંગ વ્યંજના પણ છે. લગ્ન ગીતોમાં જમાઈની તો કંબખતી જ બેસી જાય છે. લગ્નની પવિત્ર વિધિ કરાવનાર ગોર પણ નારીના વ્યંગબાણથી બચી શક્યો નથી. गौर करो रे उतावल गौर लट पटिया हे लट पटिया रे गौर लट पटिया हे गौर करो रे उतावल गौर लट पटिया हे गौर करो रे उतावल गौर लट पटिया ગોરનું નળિયા જેવડું નાક ગોરનું નળિયા જેવડું નાક હે ગોરની ફળિયા જેવડી ફાંદ ગોર લટ પટિયા ગોર કરો રે ઉતાવળ ગોર લટ પટિયા હે ગોર તો હાલર હુલર હાલે ગોર તો હાલર હુલર હાલે જાણે મેલે હાથી માલે ગોર લટ પટિયા હે ગોર કરો રે ઉતાવળ ગોર લટ પટિયા ગોર તો જમે મણકંસાર ગોર તો જમે મણકંસાર ગોરને કાઢો ઘરની બાર ગોર લટ પટિયા હે ગોર કરો રે ઉતાવળ ગોર લટ પટિયા ગોર આ મુહૂર્ત વીત્યું જાય હે ગોર આ મુહૂર્ત વીત્યું જાય ગોર તો સાકર ટોપરા ખાય ગોર લટ પટિયા હે ગોર કરો રે ઉતાવળ ગોર લટ પટિયા ગોર કરો રે ઉતાવળ ગોર લટ પટિયા હે લટ પટિયા રે ગોર લટ પટિયા ગોર કરો રે ઉતાવળ ગોર લટ પટિયા ગોર કરો રે ઉતાવળ ગોર લટ પટિયા હે ગોર કરો રે ઉતાવળ ગોર લટ પટિયા અને છતાંય માંડવે બેઠેલા સાજન માજનને બહેનોએ પોતાના ભાવથી લગ્ન ગીતોમાં કેવા અદ્ભુત રીતે સત્કાર્યા છે. લગ્ન ગીતોમાં વ્યંગની વાત કરીએ ત્યારે લગ્ન ગીતોના જ પેટા પ્રકાર ફટાણાને યાદ કરવા જ પડે. જરાક કડવા, ક્યારેક અણિયારા અને કવચિત બીભત્સ લાગે એવા વ્યંગમય લગ્ન ગીતો
એટલે ફટાણા, ખાસ કરીને ફટાણા જમાઈ અને નવલા વેવાઈને ઉદ્દેશીને ગવાય છે. લગ્ન ગીતોમાં જેટલા પ્રબળ રૂપે વ્યંગ પ્રગટ થાય છે એટલી જ અસરકારક રીતે કરુણા પણ વ્યક્ત થાય છે. સૌથી મોટી કરુણતા તો દીકરી સાસરે જાય એ વખતની છે, જ્યાં વ્રત આદર્યા, બાળપણ ગાળ્યું, લાડ કર્યા, રમતો માંડી, એ પિયર, એ પ્રિયજન, એ સખીઓ છોડીને કાયમને માટે પારકે ઘેર જવાની ઘટનાની કરુણતા લગ્ન ગીતોના વિદાય ગીતમાં આંસુના મોતી બનીને ટપકે છે. સાસરે જતી દીકરીને અપાતી શિખામણમાં તેની વિવશતા વ્યક્ત થાય છે. કન્યાને લેવા માટે જાન લઈ આવેલા જાનૈયાઓ તો ઈડરિયો ગઢ જીત્યા હોય એટલા ઉમંગમાં આવી જઈને ગાય છે, અમે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો, અમે લાખેણી લાડી જીત્યા રે આનંદ ભયો. આવા સંજોગોમાં જાનૈયાને જરાક થોભી જવા કન્યા કેવા કાલાવાલા કરે છે. ચાલો આપણે ઘેર રે,
लाड़ी चालो अपने घर रे। पुकारो तो मांगो मारा दादा पासे शिख रे, हवे के भी शिख रे लाड़ी अपने घेर रे, चलो अपने घेर रे। कन्या विदाय नी करुणता माथी जन्मेला कन्या विदाय ना गीतो आपना करुण साहित्य मा अजोड़ छे। एमा पण दादा ने आंगणे आंबलो आ विदाय गीत तेनो लय तेना शब्दों तेना प्रसंग ने कारणे विश्वभरना श्रेष्ठ करुण साहित्य मा स्थान पामे तेम छे। दादा ने आंगा आंबलो घोर गंभीर जो एक रे दादा दे जो मागाल जो दादा ने आगा आंबलो अमे परदेश जो आज रे दादा जी ना देश मां काले जाशु परदेश जो दादा ने खड़ा पड़शे तो रावो नहीं करिए नहीं जावा दइए मैयर नी लाज जो दादा ने वाला दी करा हमने दीधा पर दे दादा ने आंगन आंबलो
आंबलो घोर गंभीर जो दादा ने आगा आंबलो दादा ने आगा आंबलो दादा ने आगा नारीना जीवननी नारीनी नियतिनी एनी परवशतानी आ थी केवी अद्भुत अनुभूति छे। अने छताय दीकरी सासरे जता कहे छे कि अमे कोई पण फरियाद कर्या वगर दुखड़ा सही लईशुं। आजना आ जमानामां पण दीकरी एवुं अनुभवे छे कि मां बापने मन दीकरो ज वधु वालो होय छे। आजे बधे इंस्टंटनो जमानो थई गयो छे। इंस्टंट चा इंस्टंट फूडनी जेम इंस्टंट लग्न थवा माँड्या छे। એ ટૂંકા સમયમાં પણ એમ્પ્લીફાયરના બરાડા અને વિડીયોના ઝબકારાનું દબાણ રહે છે। આવા સમયે કોઈને લગ્નગીત ગાવા હોય કે સાંભળવા હોય તો એ અવકાશ જ ક્યાં રહે છે। છતાં પણ ઘણા લગ્નોમાં લગ્નગીત સાંભળવાનો મોકો ફરી એકવાર મળ્યો છે। એક શુભ લક્ષણ છે। અંતમાં તો એટલું જ કહીએ, શુભમ ભવતુ।